नमस्कार अंकित, आपનું સ્વાગત કરું છું શતરંજ કાર્યક્રમમાં. શતરંજ કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમ એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવીને ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ, પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટના અંતે, સમગ્ર ચર્ચાના અંતે કોઈ નિષ્કર્ષ, કોઈ કન્ક્લુઝન પર પહોંચી શકીએ. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છીએ. આજના સબ્જેક્ટ પર સીધો જ આવું છું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે, એને લઈને એક ઉજવણીનો માહોલ થયો છે. 5 વર્ષમાં એવા કયા કયા કામ કર્યા છે રૂપાણી સરકારે કે જે લેન્ડમાર્ક છે, જેને વર્ષો સુધી લોકો યાદ રાખશે, અને કઈ કઈ ખામીઓ રહી ગઈ છે કે આ કામ કરવા જોઈતા હતા, આ કામ આ રીતે થઈ શકતા હતા પણ નથી થયા કે નથી કર્યા, આ તમામ ચર્ચા કરવાની છે. આવનારા વર્ષોમાં અત્યારે જે પ્રોજેક્ટ નાખ્યા છે, કદાચ અમુક પ્રોજેક્ટ 5 વર્ષના હોય, 10 વર્ષના હોય, કદાચ 15 વર્ષ સુધીના પણ પ્રોજેક્ટ હોય, પણ એની શરૂઆત થઈ ગઈ છે. અત્યારના સ્ટેજ પર કેવું કામ ચાલી રહ્યું છે, આવનારા ભવિષ્યમાં એના પર કેવું ફોકસ કરવાની જરૂર છે, આ તમામ ચર્ચા કરવાની છે. મારી જોડે જોડાયા છે શૈલેષભાઈ પરમાર, કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરશે, સાથે જ યોગેશભાઈ ચુડગર, કે જેઓ ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે અને રાજકીય વિશ્લેષક છે, સાથે જ પ્રજ્ઞેશભાઈ તેવર, કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે. આપ તમામનું સ્વાગત છે. શૈલેષભાઈ, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આપ પહેલાં સિદ્ધિઓ ગણાવી દો, કયા કયા લેન્ડમાર્ક કામ જે રૂપાણી સરકારે 5 વર્ષમાં કર્યા છે, જેની આ ઉજવણી થઈ રહી છે. રૂપાણી સરકારે જે સંવેદનશીલ રીતે કામ કર્યા છે એ ઉડીને આંખે વળગે છે. રૂપાણી સરકારની કોરોના સમયની કામગીરી, અત્યાર સુધીમાં જે ઉદ્યોગોને લગતી કામગીરી, રોજગારને લગતી કામગીરી, વિકાસને લગતી કામગીરી, એક પછી એક કામગીરી, જો નારી શક્તિ જે છે એને ઉજાગર કરવાની કામગીરી, મહિલાઓ માટેની કામગીરી, હેલ્થ માટેની કામગીરી, એક એક દિવસ તારીખ 1 થી લઈ અને 8 તારીખ સુધી, ગઈકાલે આમ તો 7 તારીખે આપણે અમિતભાઈ અને નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણીએ બધાની આગેવાનીમાં મોટા મોટા જે પુલોનો વિકાસ કાર્ય કર્યા છે એના પણ ઉદઘાટનની કામગીરી હોય, એક સાથે 50,000 લોકોને રોજગારી આપવાની હતી, એના બદલે 62,000 યુવાન યુવતીઓને જે રોજગારીના નિમણૂક પત્રો આપ્યા છે એ પણ ઐતિહાસિક છે. એમ જોવા જઈએ તો ગુજરાત સરકારની કામગીરી ઉડીને આંખે વળગે એવી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સંવેદનશીલ સરકાર, લોકો માટે, લોકો દ્વારા, જેમ સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને સાથે લઈને ચાલે છે, એ જ રીતે સૌનો સાથ અને સૌનો વિકાસ એ મંત્ર લઈ અને વિજયભાઈ રૂપાણીની સરકાર ચાલે છે, એ જ બતાવે છે કે જે કામ કરે છે એ ઉજવણી કરે છે. જે લોકોએ કંઈક લોકોને આપ્યું છે, નાગરિકોને કંઈક આપ્યું છે અને આપવાની જવાબદારી પણ છે, અને આપ્યું છે અને આપવાની જવાબદારી છે, એટલા માટે આ ઉજવણીના કાર્યક્રમો થઈ રહ્યા છે. ઓકે યોગેશભાઈ, આપનો સર્વે, આપ જેવા વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો જ્યારે મળીને વાત કરતા હોય, અને કોઈ પણ સરકાર, અત્યારે ફક્ત રૂપાણી સરકાર છે એની વાત નથી, આગળ નરેન્દ્રભાઈની સરકાર હતી, એની પહેલાં શંકરસિંહ બાપુની હતી, કેશુબાપાની હતી, એની પહેલાંય ઘણા માધુસિંહ સોલંકીની સરકાર હતી, આપ જ્યારે બેસીને વાત કરતા હોવ ત્યારે કંઈક સાર નીકળતો હોય છે કે આ લેન્ડમાર્ક કામ કર્યા હતા આ સીએમએ. આપ પોઝિટિવ અને નેગેટિવ કામ ગણાવો રૂપાણી સરકારના. યોગેશભાઈ, માન્ય રૂપાણી સરકારે જે કામ કર્યા છે એ ખરેખર સરાહનીય છે. 5 વર્ષ દરમિયાન એમણે જેટલા પગલાં લીધા છે એ ખરેખર બહુ વિચારીને લીધા છે, ગુજરાતની પ્રજાના હિત માટે લીધા છે. પહેલો દાખલો આપું લવ જેહાદનો. એમણે જે કાયદો કર્યો, અત્યાર સુધી વાતો થતી હતી અને આ બાબતે હિંમતપૂર્વક પગલું કોઈ લેવાની તૈયારી નહોતી બતાવતું, ત્યારે વિજયભાઈ જેવા શાંત અને સૌમ્ય માણસે આ પગલું લઈને ગુજરાતની કન્યાઓ માટે બહુ સારું એક કામ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગ માટેનો એમણે જે કાયદો કર્યો, અને લેન્ડ ગ્રેબિંગ માટેના કાયદો કરવા સાથે પગલા લેવાનું શરૂ કર્યું, પછી ગમે તેવો મોટો કોઈ ચમરબંધી હોય એને પણ છોડવામાં નહીં આવે એવી વાતો માત્ર કાગળ પર હતી, એને બદલે એને અમલમાં મૂકવામાં આવી છે. એ મારે મન બહુ મોટી સિદ્ધિ છે. બીજી વાત કરું, તાઉતે વાવાઝોડું જયારે આવવાનું હતું ત્યારે એની અગાઉથી આપણને
આપણને જાણકારી હતી કે આ આટલા આટલા દિવસમાં આવશે, તો એના માટે બધા પગલા લેવા જોઈએ. તો એના માટે કલેક્ટરો અને બીજા મંત્રીઓ વગેરે બધું એને ઓર્ડર આપી દેવામાં આવે કે તમે આમ કરો. ના, વિજયભાઈ જાતે જે તે અસરકારક વિસ્તારમાં જ્યાં આ વાવાઝોડું આવવાનું હતું ત્યાં ગયા અને અગાઉ અગમચેતીના પગલા રૂપે જે લોકોનું સ્થળાંતર કર્યું, જે કેટલાક પગલા લીધા, એના કારણે તાવતે નામના ભયાનક વાવાઝોડામાંથી આપણે બચી ગયા. બચી ગયા એટલે હું એ રીતે કહું છું કે હજુ એક પણ જાન એમાં ગયો નથી. હા, તે નુકસાન ઘણું થયું છે, માછીમારોથી માંડીને ખેડૂતોને, નાના માણસોના મકાનોને વગેરે વગેરે ઘણું થયું છે. અને એના માટે આ જે અગાઉથી આ પગલાં લીધા હતા એ માટે વિજયભાઈને હું સલામ કરું છું. એટલે વિજયભાઈ અમુક જે કામો કર્યા છે એ આંખે ઉડીને વળગેવા છે, અને એ કદાચ બીજા કોઈ મુખ્યમંત્રી હોત તો એમને જે તે અધિકારીઓને આ કામ સોંપ્યું હોત, અને આ આ આ પહેલા પણ આવું થયું છે. સાબરકાંઠામાં જયારે પૂર આવ્યું ત્યારે ત્યાં એ પોતે અડ્ડો લગાવીને બેઠા હતા અને એમની સીધી નજર હેઠળ ત્યાં આગળ કામો થયા હતા. એટલે આ બધા કામો જે થયા એ માત્ર ને માત્ર વિજયભાઈની દૂરદેશી કહો, એમની વહીવટી આવડત કહો, અથવા તો પ્રજા માટેની એમની સંવેદના કહો, એના કારણે થયા છે એવું મારું માનવું છે. પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક ખામીઓ પણ રહી છે. હવે એ ખામીઓ મારે એમની ટીકા કરવા માટે નથી વર્ણવવી, પણ આવી ખામીઓ ન થાય અને સુધારા થાય એ બાબતે મારે ધ્યાન દોરવું છે. તાવતે વાવાઝોડામાં એમણે અગમચેતીના પગલા લીધા, પણ પાછળથી જે ફોલોઅપ થવું જોઈએ. વિજયભાઈએ પોલિસી બહુ સરસ નક્કી કરી હતી કે 2 દિવસમાં 3 દિવસમાં વીજળીનું સંસ્થાપન થઈ જશે, પણ આજે તો જે પ્રમાણે ખાસ કરીને ચર્ચા છે કે વિજય રૂપાણીની સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે, રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની સરકારના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. 5 વર્ષે પણ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસ હેઠળ કાર્યો કરવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું સરકારનું આયોજન છે. 5 વર્ષમાં રૂપાણી સરકારે જે કાર્યો કર્યા છે તે વિકાસલક્ષી કાર્યો છે. વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, પરંતુ સરકારના 9 દિવસના કાર્યક્રમો સાથે સમયાંતરે વિરોધ પ્રદર્શનનું કોંગ્રેસ દ્વારા આયોજન પણ કર્યું છે. અમુક એવા કાર્યો છે કે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરાયો હતો, પણ અમુક એવા લેન્ડમાર્ક કાર્યો છે જેવા કે લવ જેહાદનો કાયદો લાવો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અનેક કાર્યવાહી કરવામાં આવી છે. અનેક ચમરબંધીઓ કે જેમને ગેરકાયદેસર કબજો લઈ લીધો હતો, જે તે મિલકતનો સરકારી હોય કે પછી કોઈ પણ હોય, તેના કાર્ય પણ કર્યા છે તેમને. સાથે જે પ્રમાણે યોગેશભાઈ કીધું કે લવ જેહાદનો કાયદો લાવો પહેલાં ફક્ત વાતો થતી હતી, પણ અસલમાં લાવીને બતાવ્યો છે તેમને. વિજય રૂપાણીની સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે અને તેને જ લઈને ખાસ આ ચર્ચા છે. ત્યારે વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની સરકારના 5 વર્ષ સફળ પૂર્ણ થયા છે. 5 વર્ષે આપણી સરકારના સૌનો સાથ સૌના વિકાસના કાર્યક્રમો હેઠળ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુશાસનના 5 વર્ષે નિમિત્તે રાજ્યભરમાં જનહિતલક્ષી કાર્યક્રમો કરવામાં આવેલ છે. 5 વર્ષમાં રૂપાણી સરકારે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા છે. વિપક્ષ કોંગ્રેસના રાજ્ય સરકાર પર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સરકારના 9 દિવસના કાર્યક્રમો સામે સમયાંતરે વિરોધ પ્રદર્શનનું કોંગ્રેસનું આયોજન છે. તેમનો 5 વર્ષનો કાર્યકાળ કેવો રહ્યો, જનતા કેવી રીતે જુએ છે, જનતાના મનમાં શું છે કે કેવી પ્રકારની કામગીરી રહી છે, કેવો કેવા કેવા કામો, ક્યાંક વધુ લોકોને આશા હતી કે આવા કામો કરી શકશે સરકાર, પણ કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે કે પછી બીજા અન્ય કારણો છે, આ તમામ ચર્ચા કરવાની છે. પરંતુ જે મહત્વપૂર્ણ કામોની વાત કરવામાં આવે, 5 વર્ષનો જ્યારે કાર્યકાળ પૂરો થયો છે ત્યારે વિજયભાઈ અને નીતિન પટેલના નેતૃત્વની સરકારના સફળતાપૂર્વકના 5 વર્ષ પૂર્ણ થયા છે. 5 વર્ષ
આપણી સરકારના એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ હેઠળ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, અનેક યોજનાઓ લાવવામાં આવી, અનેક વિધેયકો પસાર કરવામાં આવ્યા, અને આજે જ્યારે 5 વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક સિદ્ધિઓ ગણાવવામાં આવી રહી છે, અનેક વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું તેનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. સુશાસનના 5 વર્ષ નિમિત્તે રાજ્યમાં જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની સરકારના 5 વર્ષ સફળ પૂર્ણ થયા છે. 5 વર્ષે આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના કાર્યક્રમ હેઠળ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજ્યની અવિરત વિકાસ યાત્રાઓને વધુ વેગવંતી બનાવવાનું સરકારનું આયોજન છે. 5 વર્ષમાં રૂપાણી સરકારે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા છે. વિપક્ષ કોંગ્રેસે અનેક વાર રાજ્ય સરકારના કામોને લઈ આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો મારો ચલાવ્યો હતો, પરંતુ જે કામો કરવામાં આવ્યા છે રૂપાણી સરકાર દ્વારા તેને જ લઈને ખાસ આ ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારના 9 દિવસના કાર્યક્રમો સામે સમયાંતરે વિરોધ પ્રદર્શનનું પણ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે કામો તેમણે કર્યા નથી કે જે કામો કરવામાં નિષ્ફળ ગયા છે તેને લઈ પ્રજાની વચ્ચે જવાનું અને પ્રજાને જણાવવાનું કે આ આટલા આટલા કામ છે કે જેમને નથી કરવામાં આવ્યા કે સફળતાપૂર્વક નથી થયા તેને લઈને પણ વાત કરવાની છે. કેવો રહ્યો 5 વર્ષનો રૂપાણી સરકારનો કાર્યકાળ અને ખાસ કરીને જનતા કેવી રીતે જુએ છે 5 વર્ષના કાર્યકાળને, જનતાનું શું કહેવું છે? રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે અને તેને જ લઈને વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની સરકારના 5 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે તેને લઈ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સુશાસનના 5 વર્ષ નિમિત્તે રાજ્યમાં જનહિતલક્ષી કાર્યક્રમો રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું સરકારનું આયોજન 5 વર્ષમાં રૂપાણી સરકારે કાર્યો કર્યા છે, અનેક વિકાસલક્ષી તેને લોકો સુધી લઈ જવાની વાત, આ તમામ મુદ્દાઓને લઈ ભારતીય જનતા પાર્ટીની એટલે કે રૂપાણી સરકારે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિકાસલક્ષી જે કામો કર્યા છે તેને પ્રજાની વચ્ચે લઈ જવાનો નિર્ણય કર્યો હતો અને તેની ઉજવણી કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. સામે વિરોધ પક્ષે કોંગ્રેસ પક્ષ દ્વારા જે કામો નથી કર્યા કે જેમાં સરકારના જે કામો કરવા જોઈતા હતા તે પ્રમાણે નથી થયા તે લોકોને વચ્ચે લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેના પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ નેતાઓ દ્વારા, અનેક મુદ્દાઓ પ્રજાની વચ્ચે લઈ જવાની વાત કરી હતી. તો રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની સરકારના 5 વર્ષ સફળ પૂર્ણ થયા છે. 5 વર્ષે આપણી સરકારના એટલે કે સૌનો સાથ સૌનો વિકાસના માર્ગદર્શન હેઠળ એના નેતૃત્વ હેઠળ કામો કર્યા છે. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરેલ છે. સુશાસનના 5 વર્ષ નિમિત્તે રાજ્યભરમાં જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું સરકારનું આયોજન છે. 5 વર્ષમાં રૂપાણી સરકારે અનેક વિકાસલક્ષી જે કાર્યો કર્યા છે તેને પ્રજાની વચ્ચે લઈ જવાની વાત છે. વિપક્ષ દ્વારા જે કામો નથી કરાયા કે જે કામોમાં ઉણપ રહી ગઈ છે તેને પ્રજાની વચ્ચે લઈ જવાની વાત છે. અંતે કેવો રહ્યો 5 વર્ષનો કાર્યકાળ રૂપાણી સરકારનો, જનતા પણ પોતાના જે મત છે, જનતા શું વિચારી રહી છે, જનતા કેવી રીતે જોઈ રહી છે આ 5 વર્ષના કાર્યકાળને, તેને લઈને પણ ચર્ચા કરવાની છે. તો જે પ્રમાણે વિજય રૂપાણીની સરકારના 5 વર્ષના કાર્યકાળની વાત કરવાની છે ત્યારે કેવો રહ્યો કાર્યકાળ અને કેવા પ્રકારના મહત્વના કામો કરવામાં આવ્યા છે તેને ચર્ચા કરવાની છે. તો જે પ્રમાણે યોગેશભાઈ મારો આપને સવાલ હતો અને આપે જે પ્રમાણે કહ્યું, અમુક નેગેટિવ પાસા હતા કે જે આપે ગણાવ્યા, બીજા અનેક કયા મુદ્દાઓ છે કે જેમાં ક્યાંક સરકાર થોડું હજુ સારું કરી શકતી હતી પણ કરવામાં આવ્યું નથી? યોગેશભાઈ પોતે વ્યક્તિગત રીતે
બહુ જ સાલસ અને સૌમ્ય માણસ છે, પરંતુ અમલદારો જે છે, અધિકારીઓ છે, એની ઉપર એમનો પૂરતો કાબુ ન હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે. મેં શિક્ષણ ક્ષેત્રની વાત કરી, એવી જ રીતે આરોગ્ય ક્ષેત્રમાં પણ આ પરિસ્થિતિ છે. અને 5 વર્ષ દરમિયાન વિકાસના ઘણા બધા કામો થયા છે, પણ સરકારની પ્રાયોરિટી ક્યાં હોવી જોઈએ? શિક્ષણ, આરોગ્ય પર કોઈ ધ્યાન અપાતું નથી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ ખૂબ સંવેદનશીલ વ્યક્તિ છે અને સારા માણસ છે, આ એક વાત એમની ઉડીને આંખે વળગે એવી વાત છે. અને સાથે સાથે એમણે બીજી જે વાત કરી એનો જો નિષ્કર્ષ જે આવે છે તો નીચેના અધિકારીઓ કામ કરતા નથી. કે એમને જો સંભાળવાનું છે અને એડમિનિસ્ટ્રેશન સારી રીતે સંભાળવાનું છે, અધિકારીઓ કામ ન કરે તો અધિકારીઓ પાસેથી કામ લેવાની ફરજ એમની આવે છે. એટલે માનનીય વિજય રૂપાણીજી છેલ્લા 5 વર્ષમાં ઉજવણી જે ઉડીને આંખે વળગી એવી છે કે હાઈકોર્ટ ટકોર કરે પછી જ કામ થવું જોઈએ. એટલે આ સરકાર બિલકુલ નિષ્ફળ છે, એમની કામગીરી એટલી રેઢિયાર છે કે દર વખતે હાઈકોર્ટ અને વિપક્ષ વચ્ચે ઉતરવું પડે છે ત્યારે એમના કામ સુચારુ રૂપે થાય છે અને એના પછી કામકાજ આગળ ચાલે છે. દૂરદ્રષ્ટિ નથી એવું એમણે ખાસ શબ્દ વાપર્યો કે માનનીય વિજયભાઈ રૂપાણી પાસે દૂરદ્રષ્ટિ નથી, માણસ ખૂબ સારા છે, ખૂબ સાલસ છે, ખૂબ સૌમ્ય સ્વભાવના છે. હું કબૂલ કરું છું એમની સાથે, આ વાત સાથે સૌમ્ય માણસ છે. હું એમની કાર્યપ્રણાલી પર ક્વેશ્ચન કરું છું, હું વિજયભાઈ રૂપાણી પર ક્વેશ્ચન નથી કરતો. માનનીય વિજયભાઈ રૂપાણીએ જાતે કહ્યું છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં એટલું બધું ભ્રષ્ટ છે કે જેના કોઈ માપ નથી. તો માનનીય વિજયભાઈ રૂપાણીએ છેલ્લા 5 વર્ષની અંદર આ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ભ્રષ્ટાચાર દૂર કરવા, પોલીસ ડિપાર્ટમેન્ટનો ભ્રષ્ટાચાર કરવા શું પગલાં લીધા, એ જો ભારતીય જનતા પાર્ટીના મિત્ર શૈલેષભાઈ પરમાર જો કહી શક્યા તો ઉજવણીનું કદાચ ભૂલે ચૂકે એકાદ કારણ મળી જાત. હાલાકી મારું માનવું છે કે હું શૈલેષભાઈની વાત પર આવું છું અને સાથે યોગેશભાઈની જે લાસ્ટ એન્ડ હતી કે કોવિડનો આટલો ગંભીર સમય, કોવિડમાં 1.5 વર્ષ આપણે લગભગ કાઢ્યું, 16 મહિના આપણે કાઢ્યા, ખૂબ ખરાબ રીતે કાઢ્યા. રસ્તા પર લાશો બળતી જોઈ, મારી 50 વર્ષની ઉંમરમાં ક્યારેય રસ્તા પર લાશો બળતી જોઈ નથી. હોસ્પિટલની બહાર લોકોને તડફડિયા ખાઈને મરી જતા નથી જોયા. રેમડેસિવિર જેવી ઇન્જેક્શનના કાળા બજાર થાય, હોસ્પિટલોમાં દાખલ કરવા માટે નેતાઓના ફોન લગાવવા પડે, નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય માણસ એક એક રેમડેસિવિર ઇન્જેક્શન માટે ભીખ માંગતો થઈ જાય,
અને ભારતીય જનતા પાર્ટીના પ્રણે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતા ગુજરાતના મુખ્ય નેતા માનનીય શ્રી સી આર પાટીલજી જેમ કે ખેરાત આપતા હોય ગુજરાતની જનતાને એવી રીતે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનો લગાવડાવે એમના કચેરીની બહાર આ એક શરમજનક ઘટના છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કહેવાતી ડબલ એન્જિન સરકારમાં જ્યારે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે લોકોએ જયારે વ્યવસ્થા માંગી હોસ્પિટલની વ્યવસ્થા માંગી દવાઓ માંગી વ્યવસ્થાઓ માંગી સ્કૂલની વ્યવસ્થાઓ વાત કરી ત્યારે આ બે શરમ હું રિપીટ કરું છું બે શરમ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ લોકોના સ્નેહીઓ જે ગુજરી ગયા એમના અસ્થિ કુંભને ચાણોદમાં અને કરનાળીમાં પધરાવવાની વ્યવસ્થા ગોઠવી. સરકાર તરીકે તમને શરમ આવવી જોઈએ. તમારી જવાબદારી લોકોની જાન બચાવવાની છે. એમના અસ્થિ વિસર્જન કરવાનું કામ તમારું નથી. એમનું તમારે એમને દવાઓ પહોંચતી કરવાની છે. તમારે એમને હોસ્પિટલ મુહૈયા કરાવવાની છે. 108માં દર્દી ન આવે તો એને દાખલ કરવામાં નહીં આવે. કેમ ભાઈ, શું રિક્ષામાં આવે, દર્દી કોઈ મરવાના આણી પર હોય તો એ પોતાનો જીવ બચાવે, એના સગા સ્નેહીઓ એને હોસ્પિટલ સુધી ન લઈ છે? આ કેવા અસંવેદનશીલ મુખ્યમંત્રી છે? મારો ભારતીય જનતા પાર્ટીના મિત્રનો સવાલ છે. એમણે જે નોકરીઓની વાત કરી કે 62,000 નોકરીઓ આપી છે, તમને 62,000 નો આંકડો બોલતા શરમ આવવી જોઈએ? માનનીય નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે જયારે કેન્દ્રમાં આપણા વડાપ્રધાન છે ત્યારે 7 વર્ષની અંદર દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાનો એમનો વાયદો હતો. જો ગુજરાતના અનુપાતમાં જોઈએ 130 કરોડની વસ્તુમાં 2 કરોડની નોકરીઓ આપવાની હોય તો ગુજરાતની વસ્તી 6 કરોડની છે. 9,61,000 નોકરીઓ દર વર્ષે આપવી જોઈએ. તમે 62,000 પર ઉજવણી કરવા નીકળ્યા છો. શરમ આવે છે તમને ઉજવણી શબ્દ પર બોલતા? ખેડૂત ખાતેદારની વાત કરો. અંતે જે આપે કીધું નેગેટિવ બાબત પોઝિટિવ બાબત આપ શું માની રહ્યા છો? એક છેલ્લો પ્રશ્ન છે મારો કે આ 5 વર્ષની ઉજવણી જે પ્રમાણે લોકોમાંથી વ્યૂઝ આવી રહ્યા છે કેટલા માટે કરવામાં આવી રહી છે કે હવે એટલે કે 2022માં આપણને એક નવા સીએમ મળવાના છે? અને વિજય રૂપાણીના કાર્યકાળની વાત કરીએ, હર 6 મહિને આ 5 વર્ષમાં દર 6 મહિને દર 3 મહિને ક્યાંક ને ક્યાંક કોક ને કોક મીડિયા હાઉસમાં એક એવી ચર્ચા હતી કે હવે સીએમ બદલાશે, હવે આ આવવાના છે, હવે વાય આવવાના છે, એક્સ આવવાના છે, ઝેડ આવવાના છે. આની વચ્ચે 5 વર્ષ પૂરા કર્યા છે એની વાત કરવી છે. અને મેં આપણે કીધું એ પ્રમાણે સૌથી મહત્વનું કે મતલબ કે 2022ના ઇલેક્શનને ધ્યાનમાં રાખી જ્યારે આ 5 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે એટલે 22માં ક્યાંક એક નવો ચહેરો જોવા મળશે જનતાને? યોગેશભાઈ, આપે જે પ્રશ્ન કર્યો નવો ચહેરો, મને એની અત્યારે તો કોઈ શક્યતા દેખાતી નથી. પણ જે ઉજવણી શબ્દ તમે વાપર્યો અને સરકાર પણ વાપરે છે, અમારા ભાજપના મિત્રો પણ વાપરે, આમાં ઉજવણી કરવા જેવું શું છે? એવી તો આપણે શું ધાડ બારી છે કે ઉજવણી કરવાની હોય? પ્રજાના પ્રશ્નોના ઉકેલ કરવા જોઈએ. હવે દાખલા તરીકે હમણાં એક નવું વાક્ય આવ્યું છે, અમે બધાને મફત દવા આપીએ છીએ, મફત વેક્સિનેશન આપીએ છીએ, મફત અનાજ આપીએ છીએ. મારે પ્રશ્ન પૂછો છે, આ મફત એટલે કોઈના ખિસ્સામાંથી આ પૈસા આવે છે? ના, આ મારા ખિસ્સામાંથી આવે છે, અમારા ટેક્સના પૈસા છે એમાંથી અપાય છે. એટલે આ કોઈ મફત ખેરાત કરવામાં નથી આવતી. હું ઇન્કમ ટેક્સ ભરું છું એની વાત નથી. એક મારો નાનો માળી એક ગ્લુકોઝનું બિસ્કિટ લે છે એમાં પણ એને જીએસટી ભરવો પડે છે. એટલે સામાન્ય માણસ પણ ટેક્સ ભરે છે. એટલે આ બધા ટેક્સના પૈસામાંથી એ બધું આપવામાં આવે છે ને, એ સરકારની ફરજ છે. અગાઉની સરકારે બીજી બધી રસીઓ આપી હતી ત્યારે ક્યારે કોઈ એવું નહોતું કહ્યું કે અમે મફત આપીએ. હજુ પોલિયોની રસી હજુ વારંવાર આપવામાં આવે છે, ત્યારે કોઈ આવો જશ નથી લીધો. એને બદલે મોટા હોર્ડિંગો બનાવવામાં આવે છે કે નરેન્દ્રભાઈ ધન્યવાદ અમને મફત આપવા માટે. અરે ક્યાંક તો શરમ રાખો, ક્યાંક તો વિચાર કરો, આ બધું બરોબર નથી. હવે એ જ રીતે મેં શિક્ષણની વાત કરી, એવા બીજા બધા ઘણા ક્ષેત્રો છે કે જેમાં સરકારે ધ્યાન આપવાની જરૂર છે, એની પ્રાથમિકતા હોવી જોઈએ. 70 માળનું મકાન બનવાનું છે એનું જો તમે ગૌરવ લેતા હોય, અથવા તો વિશ્વમાં સૌથી મોટું સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવું એનું ગૌરવ લેતા હોય,
તો કેટલા લોકોને છાપરું નથી અને રહેવા માટેની જગ્યા નથી એનો પણ ક્યાંક વિચાર કરો. હા, આંકડાઓ તો આવે છે કે અમે આટલા લોકોને મકાનો આપ્યા, આટલા શૌચાલયો બાંધ્યા, આ બધું, પણ હકીકતમાં શું છે? હવે વન નેશન વન રેશન કાર્ડ ની વાત આવી. મારો માળી અહીંયા જઈને ઉભો રહ્યો દુકાને ત્યારે એને ના પાડી કે આ કાર્ડ ના ચાલે, આ તો તારું યુપીનું છે. તો આ બધી વાતો ફક્ત તમે આના માટે જ કરો છો, જાહેરાતો કરવા માટે, અને એની અમલવારી ક્યાં થતી નથી. સરકાર પોતે સરસ પોલિસી બનાવે, મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સરસ યોજના બનાવે, પણ એનો નીચે અમલ ના થતો હોય તો એ યોજનાનો કોઈ અર્થ નથી. એટલે હવે ભવિષ્યમાં નવી યોજનાઓ બનાવવાને બદલે જેટલી યોજનાઓ છે એનો સચોટ રીતે ઉપયોગ થાય, એનો સચોટ રીતે એની અમલવારી થાય અને પ્રજા સુધી લાભ પહોંચે. રેશન કાર્ડ ની વાત કરો. હાલાકી પોતાનો પક્ષ છે અને રિપ્રેઝન્ટ કરશે, શૈલેષભાઈ ની ફરજ છે કે સિદ્ધિઓ ગણાવી, સામે પ્રજ્ઞેશભાઈ ની ફરજ છે કે જે કામો નથી થયા કે જે કામોમાં કદાચ વધુ સારું થઈ શકતું હતું એ ગણાવે. પણ યોગેશભાઈ જે પ્રમાણે કહ્યું કે અમુક લેન્ડમાર્ક કહી શકાય એવા કામો થયા છે અને અનેક એવા બી કામો છે કે જેમાં સારું કરી શકતા હતા કે કર્યા જ નથી. આશા રાખીએ કે જનતાના જે કામો છે મેઇન, જે પ્રમાણે પ્રજ્ઞેશભાઈ જે મુદ્દો ઉઠાવ્યો હતો, ક્યાંક એ મુદ્દાને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે જે પ્રમાણે રૂપાણી સરકારે કહ્યું હતું કે રેવન્યુ ખાતું અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારની લુપ્ત છે, મતલબ ભ્રષ્ટાચારથી ફલિત છે, એને અટકાવવું જરૂરી છે, કેમ કે આ સામાન્ય વ્યક્તિને પહોંચનારી વાત છે. એટલે આવા અનેક ડિપાર્ટમેન્ટ હશે કે જેમાં ભ્રષ્ટાચારની વાત છે, મોંઘવારીની વાત છે, આ તમામ મુદ્દા ઉપર રાજ્ય સરકારે ફરી એકવાર ઉજવણી પતે, એટલે કે 9 ઓગસ્ટે જ્યારે ઉજવણી પતે પછી એકવાર કોર કમિટીની બેઠક બનાવી કે પછી કેબિનેટની બેઠક બનાવી અને આવા બધા મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. હવે થર્ડ વેવની પણ વાત ક્યાંક દેશમાં શરૂ થઈ રહી છે, એને અટકાવવા માટે નો ડાઉટ તોકતે વાવાઝોડાને ગુજરાતે ખૂબ જ પ્લાનિંગપૂર્વક મેનેજમેન્ટપૂર્વક માત આપી છે. એ જ રીતે થર્ડ વેવ વિશે માટે પણ વિચારવાની જરૂર છે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.